સુરતના કતારગામના જેકે નગરમાં રહેતા અને કાપડનો વેપાર કરતા ભૂમિત રમેશભાઈ કલસરિયા સલબતપુરામાં કાપડ ખરીદી એમ્બ્રોઇડરી જોબવર્કવાળાઓ પાસે વર્ક કરાવી ચણિયા ચોળી તૈયાર કરી તેનો હોલસેલમાં વેપાર કરે છે. ડિસેમ્બર 2020માં તેમની ઓળખ કાપડ દલાલ આસિફ દાના સાથે થઈ હતી. આસિફે તેમની ઓળખાણ વેપારી આનંદ ગોંડલિયા તથા આયુષ ગોંડલિયા તથા બાબુભાઈ સાથે કરાવી હતી. જો તમે તેમને ચણિયા ચોળીનો હોલસેલમાં ઓર્ડર મુજબ માલ આપશો તો તેઓ તમને 25-30 દિવસમાં તમારું પેમેન્ટ ચૂકવી આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. આ વેપારીઓએ ભૂમિત પાસેથી 25 લાખનું કાપડ ઉધારમાં લીધું હતું, પરંતુ તેના નાણાં નહીં ચૂકવી ઠગાઈ આચરી હતી. વેપારીએ વધુમાં તપાસ કરતા આરોપીએ આવી જ રીતે અન્ય 2 વેપારીઓ પાસેથી 22 લાખનું કાપડ ખરીદી રૂપિયા ન ચૂકવી છેતરપિંડી કરી હતી. આ મામલે તેઓએ અમરોલી ખાતે રહેતા અને જયગોપાલ ક્રિએશનના પ્રોપરાઇટર આનંદ બાબુભાઈ લોંડલિયા, જયગોપાલ ક્રિએશનના વહીવટ કરતા આયુષભાઈ રણછોડ લોડલિયા અને જયગોપાલ ક્રિએશનના વહીવટ કરતા બાબુભાઈ લોડલિયાને સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.